કોરોનાને લઈને સુરત જિલ્લાના બારડોલીથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. બારડોલીના સહકારી આગેવાન જગુભાઈ કલ્યાણજીભાઈ પટેલનું કોરોનામાં નિધન થયું છે. જગુભાઈ ઘણા દિવસોથી ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં બનાવેલ કોવિડ 19 કેરમાં સારવાર લઈ રહ્યા હતા. બારડોલી તાલુકામાં ગોજી ગામના જગુભાઈ જગુ અંકલના હુલામણા નામથી પણ જાણીતા હતા. જગુ અંકલ હાલ બારડોલી નાગરિક સહકારી બેંક સરદાર હોસ્પિટલ સહિતની અનેક સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર પણ હતા, જેથી સહકારી આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર ઘટના અંગે માનવ સેવા ટ્રસ્ટના આગેવાન અને જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન કિશોર પાનવાલા અને તેમની ત્યાં ટીમ પહોંચી અને બારડોલી સ્મશાન ખાતે મૃતદેહને લાંબી તેમજ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. હું કિશોર પાનવાલા, આરોગ્ય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત સુરત. આજરોજ અમારા બારડોલી પંથકના સહકારી આગેવાન અને વિવિધ સહકારી સંસ્થા સાથે જોડાયેલા એવા જગુ અંકલના નામથી જાણીતા મારા આગેવાનનું 22 દિવસની લાંબી સારવાર બાદ કોરોનામાં સંજીવની હોસ્પિટલ ખાતે એમના જે અવસાન થયું, અમારી માનવ સેવા ગ્રુપે એમને સંજીવની હોસ્પિટલથી લઈને આજે બારડોલી સ્મશાન ભૂમિમાં એમથી અંતિમ ક્રિયા કરવામાં આવી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ.